How do we get to your house? મલીશા મુંબઈના બાંદ્રા વિસ્તારમાં પોતાના પિતા અને નાના ભાઈ સાથે દરિયા કિનારે ઝૂંપડપટ્ટીમાં રહે છે. ડેડ, વોટ આર યુ ડુઇંગ નાઉ? મૂળ ગુજરાતથી આવેલા તેના પિતા મુકેશ છૂટક કામ કરે છે. મલીશા મોટી થઈને સુપર મોડલ અને ડાન્સર બનવા માંગે છે. ધીસ ઇઝ માય હાઉસ. સરકારી શાળામાં સાતમા ધોરણમાં ભણતી મલીશાને કડકડાટ અંગ્રેજી બોલતા સાંભળીને ઘણા લોકો નવાઈ પામે છે. હોલીવુડ ફિલ્મ સ્ટેપ અપ ટુ ધ સ્ટ્રીટના એક્ટર રોબર્ટ હોફમેન ફેબ્રુઆરી 2020માં તેમની ભારત મુલાકાત દરમિયાન અનાયાસે મલીશાને મળ્યા. તેમને મલીશાનો ચહેરો એટલો આકર્ષક લાગ્યો કે તેને અવગણી ન શક્યા. તેમણે મલીશાને પ્રિન્સેસ ફ્રોમ ધ સ્લમ ટાઇટલ આપ્યું અને સાથે જ ગો ફંડ મી લિંક પણ ક્રિએટ કરી, જ્યાં લોકો તેને નાણાકીય મદદ મોકલી રહ્યા છે જેથી મલીશા તેનું સપનું સાકાર કરી શકે. રોબર્ટે તેમના કેટલાક સ્થાનિક મિત્રોની મદદથી મલીશાના રોજિંદા જીવનના કેટલાક વિડીયો શૂટ કર્યા અને તેને યુટ્યુબ પર પોસ્ટ કર્યા. આ વિડીયોઝને ઘણા વ્યૂઝ મળી રહ્યા છે, જ્યારે કે ઇન્સ્ટાગ્રામ પર મલીશાને લગભગ 60,000 લોકો ફોલો કરે છે, જેમાં દિયા મિર્ઝા અને અદિતિ રાવ હૈદરી જેવા બોલીવુડ સેલિબ્રિટીઝ પણ સામેલ છે. હાલમાં જ મલીશાએ એક ફેશન મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું હતું, જેને તે પોતાના જીવનનો સૌથી એક્સાઇટિંગ દિવસ ગણાવે છે. જોકે મલીશાનું જીવન સંઘર્ષથી ભરેલું છે. પૈસાના અભાવે ક્યારેક ખાવા માટે ભોજન નથી મળતું, તો વરસાદની સીઝન મુસીબતોમાં વધારો કરે છે. ઇધર મચ્છર બહોત કાટે, ગરમી બહોત હોતી હૈ, ઓર મુલજી બાલ્ટી વાલે ઘર તોડતે હૈ. જોકે મલીશાને પોતાની પરિસ્થિતિ સામે વધારે ફરિયાદો નથી. તેને પોતાનું આ ઘર ઘણું જ ગમે છે, પણ સાથે જ મોટી થઈને પોતાના ભાઈ અને પિતા માટે એક મોટું ઘર ખરીદવા માંગે છે.